नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। 8 मार्च एटले आंतरराष्ट्रीय महिला दिवस, जेनी दरेक महिलाओ उजवणी करे छे। अने केम उजवणी न करे? आज स्त्रीओ पुरुषोथी पाछळ नथी, अने स्त्री ए शक्तिनु बीजू रूप छे। अने दरेक स्त्रीमां एक अलौकिक शक्तिनो वास रहेलो होय छे, परंतु स्त्री पोतानी शक्ति छुपावीने राखे छे अने ते जरूरतना समये ज पोतानी शक्तिने बहार लावे छे। जो के ते पोतानी शक्तिनो क्यारे देखाव नथी करवा मांगती, परंतु मूंघा मोढे बधुं ज सहन करवुं તે તેના લોહીમાં રહ્યું હોય છે। પરંતુ જ્યારે તેની સહનશીલતા સમાપ્ત થઈ જાય છે, ત્યારે તે રણચંડી બની જાય છે અને સ્ત્રીના ઘણા રૂપ સમાજમાં જોવા મળે છે। સ્ત્રી માતાના રૂપે, બહેનના રૂપમાં, મિત્રના રૂપમાં, પત્નીના રૂપમાં પોતાની ફરજોનું પાલન કરતી આવી છે। તો આજે અમે તમને આ ખાસ દિવસ પર ગુજરાતના સૌથી વૃદ્ધ 95 વર્ષના મહિલા સરપંચ વિશે જણાવીશું કે જેઓ આજે પણ આ ઉંમરે દોડી દોડીને કામ કરે છે અને જેને જોઈને આજના નવયુવા પણ માથું ખંજવાડતા રહી જશે। અને ગામના લોકોને એવું માનવું છે કે તેઓ 5 વર્ષમાં ગામનો આખો નકશો જ બદલી નાખશે। તો ચાલો તમને આ મહાન મહિલા સરપંચ વિશે વિગતવાર જાણકારી આપી દઈએ। તો મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ધાંગધ્રાથી 18 કિલોમીટર દૂર આવેલા પીપળા ગામે ગોમતીબેન ચાવડા નામના સરપંચ રહે છે અને તેઓ તેમની 95 વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને જુસ્સા સાથે ગામના કામ કરી રહ્યા છે। તેમાં લાકડીના ટેકે ગામની શેરીઓમાં ચાલીને આ 95 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેઓ હોશે હોશે ગામના કામ કરે છે અને સરપંચ બન્યા બાદ તેઓ નિયમિત ગ્રામ પંચાયતની ઓફિસે આવે છે અને ગામ ના લોકોના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરે છે। જો કે ગોમતી બા ભલે સરપંચ હોય અને ઉંમર 95 વર્ષ હોય, આમ છતાં પણ તેઓ એક સામાન્ય મહિલાની જેમ જ આ ઉંમરે પણ ઘરકામ અને ખેતરમાં કામ કરે છે અને ગામના યુવા તલાટી પણ ગોમતી બાના કામથી પ્રભાવિત થયા છે, જેને લઈને તેમનું કહેવું છે કે સરપંચ બન્યા બાદ તેઓ ગામના વિકાસ માટે સતત તેમની સાથે મિટિંગો કરતા રહે છે, જેથી ગામના લોકોને પણ ગોમતી બાના જુસ્સા અને જોશ અંગે જરાય પણ શંકા નથી અને દરેકને આશા છે કે ગોમતી બા 5 વર્ષમાં ગામની સિકલ જ બદલી નાખશે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।